मरगा नेणी नार वागण देवी जेनी चाल सिंहण देवी जेनी केस ए तो मारे मुगा मार हाथी हाल्या जाय अने आवा कूतरा आगे थी बसे ईने करे परवा भले ने ई तो बसे એટલે શું તું હાથી અને હું કૂતરો આવા શબ્દો જો ગામમાંથી બીજો કોઈ બોલ્યો હોત ને તો એની જીભ ખેંચી કાઢ એ જા જા જીભ ખેંચવા વાળા તું શું જીભ ખેંચવાનો આ તારું ડાચું તો જો મારું ડાચું ભરું છે ઈ તો તું આપલામાં જોય ત્યારે તને ખબર પડે અરે આપણું તો મારા ખિસ્સામાં જ રાખું છું વાહ હું કેવો ભોળો લાગું છું લીમુની ફાણ જેવી મારી આંખો તીર કમઠા જેવા મારા નેણ તલવારની પીંછ જેવી મારી મૂછો અને માથે કોરઠીઓ વાંધી હોય આખા ગામનો હું મોટો ઘરાદાર અને આપણી નાનમાં મોવદાર ખોરડું હવે બળાઈ દેવા દે હું બધું જાણું છું તો તને એ પણ ખબર હશે કે તારા બાપ ઉપર મારા બાપનો ઉપકાર છે અને મને એ પણ ખબર છે કે તારા ઉપર મારા બાપનો કેટલો ઉપકાર છે નહીં તો તું આવો હાથો પીળો થઈને ફાતો ન વહરા બોલ બોલતા વિચાર કરજે ગોરલ તારે એકડિયા રત્ના હારે કામ પડવાનું છે એટલે હવે તું કાઈ નાની નથી એકાદ બે વર્ષમાં તારે કોઈની હારે ટુંડળી ઓઢવી પડશે હા એમાં તારી હારે શું કામ પડવા વીરા વાગોડિયા સમૂહ વળિયાનું ઘર આ ગામમાં એક રત્નાનું છે હવે બળાઈ રહેવા દે હું બધું જાણું છું અરે તું તો મારા પગની ધૂળ છે ધૂળ પણ એ ધૂળ ઉડીને આંખોમાં પડશે ત્યારે આંખો રાતી ચોળ થઈ જશે અને ઈ ધૂળ પાણીના એક જ ખોબાથી ધોઈ જશે હવે તું બાજવાનું મૂકી દે અને મને એ વાતનો જવાબ આપ કે તને મારા ઉપર આટલો બધો અણગમો કેમ આવે છે તો આપણો કોઈ પૂર્વ જન્મના વેર લાગે છે વળી આડો જવાબ આપ્યો ને ગોરલ સૂરજ દાડો રોજ કોર કાઢે છે હું નાઈ ધોઈને ચોકું થઈ જાઉં છું માથામાં તેલ નાખું છું પગલાની પાખો જેવા ઉજળા કપડા પહેરું છું છતાં તારી નજરમાં કેમ નથી આવતો એટલી જ તારામાં મીઠાની તાણ આવે છે ઓણ રાખો હું પણ આવી ગયો આજે આટલો બધો હળો કેમ થઈ ગયો મોટી મારણમાં આયરોની નાક ભેગી થઈ હતી મોટા ભાઈની નજર ચૂકવી અને ત્યાંથી તો હું આવી ગયો પણ રૂપા ભાભીએ રોટલા ઘડવામાં થોડી વાર લગાડી હું તો તારી રાહ જોઈ જોઈને થાકી ગઈ મોટી મારણના રસ્તે નજર તાણી તાણી અને મારા તો આજે લમણે દુખી આવે પણ હવે તો કાઢક થઈ ને ભઈ પાછો વચમાં બોલ્યો હું કામ ન બોલું હવે સમજણ પડી કે રુદિયાની આગ હું કામ હડકતી હતી કુંભાર જ્યારે ખીજે છે ત્યારે ગધેડા ઉપર ધમ પછાડા કરે છે બરાબર છે બરાબર છે એ તારામાં નહીં ગધેડામાં કાંઈ જ ફરક નથી તારી જીભ ને વસમાં રાખ હું કઈ તારી હેડી નો નથી હું 500 વીઘા જમીન નો માલિક છું માલિક અને તું તો માત્ર 25-30 વીઘા જમીન ખેડનારો છે તારો મોટો ભાઈ કાળી મજૂરી કરી કરીને છૂટી જાય છે તારી ભાભી રૂપાદે પાંચા દાણા દલી માન પેટના પૂરા કરે છે અરદાર રત્ન મારી માતા સમાન ભાભી વિરોધ તો એક પણ શબ્દ બોલ્યો છે તો લાકડીના એક જ પ્રહારથી તારી ખોપડીના ચાર ટુકડા કરી નાખીશ હા હા લાકા આવી વાતોમાં કઈ ઝઘડા થતા હશે આટલો તો અક્કલ વગરનો છે મૂર્ખના બોલ કઈ નાખે બંધાતા હશે હું મૂર્ખ અને આ બે અક્કલવાળા શેત્રુજીના પ્રભુને બદલી ન નાખું તો મારું નામ રત્નો નહીં શોધવા ગઈ છતાં પણ નથી જાણતો આતા કહે છે કે ચાલ ઝટતું પરણી જા પાછો દૂર પડું રોજ આતા એક આયરડો ઊભો રાખ્યા કરે છે અને એના મોઢાનું કઈ ઠેકાણું નહીં આંખોમાં જાણે તણખ્યો થયો હોય તેમ આંખો પટપટાવ્યા કરે છે અને એના શરીરનો બાંધો જુઓ તો જાણે ખેતરમાં ઉભેલો કોઈ ઓળો જણાય છે હવે આવા માણસો આગળ મારે મારો ભાવ કેમ બગાડવો મને તો લાગે છે કે આ સોરઠની ધરતી આયરડાની જાતે ભરખી જ ગઈ છે આયરડાની જાતનો દોષ નથી બે માણસે
પેલા તું કાર્ય જીવી સંભાળ પછી આગળ બોલ હું બોલું બેન આટા ને રોજ ના પાડું છું છતાં ખેતર પર જેવા મોરતિયા લાવ્યા જ કરે છે તું જેટલી મોટી છે એટલી રૈયાની ખોટી છે તારી નજરમાં એકે મૂર્તિ આવતો નથી આખો દી આમ હારા હારા કપડા પહેરીને ફરું છે તને ઠેકાણે પડવું નથી અને બીજાને ઠેકાણે પડવા દેવા નથી મારી તો કહે કે આટા આજે કયો મૂર્તિ લાવે છે આટા તો આજે બહાર ગામ ગયા છે પણ ખીજાઈને કહેતા જ ગયા છે કે જો આજનો લાવેલો મૂર્તિ પાછો જશે તો હું મારી દીકરીઓને છુરી હુલાવી દઈશ આ મકાનને મસાણ બનાવી દઈશ અને આખી આયુર્કોમને ઉખેડી નાખીશ અરે ઉખેડા આતાના ડરથી ડરી જાય એ માણસ તે નહીં હો પણ બેન અને ભરણામાં વાંધો શું છે અત્યાર સુધીમાં 50 નાળિયેર આવ્યા પણ તે એકે નાળિયેર વધેર્યો નહીં પણ હું શું કરું એ બધા નાળિયેર પાણી વગરના હતા એમાં હું શું કરું પણ હું ના પડું તેમાં તને શું વાંધો છે જો તું મારી મોટી બેન છે એટલા પહેલા ભરણાનો હક તારો થાય જ્યાં સુધી તું ન પડે ત્યાં સુધી મારો વારો કેમ આવે પણ માટે મહેરબાની કરી અને ઝટ પડી જા તો હવે ક્યાં તમારો વારો આવે રોટલી જો શેકે નહીં તો તાવડી સા કામ નહીં અને સમાધિ જો લાગે નહીં તો પાવડી સા કામ નહીં લાકડું જો વિંધે નહીં તો સાયડી સા કામ નહીં અને મરતો જો ધ્રુજે નહીં તો બાયડી સા કામ નહીં શાંતિ રાખો જરા શાંતિ અમારી પાસે મોકલો એને પમરણ નાખીને તું પારસ મણી માનજો હા તમારા જેવા તો કઈક આવી ગયા પણ પારસ મણી ને દેખાડા પાછી ગા ગોત્યા છે વીરા વાઘડિયાના કુળમાં હાથ નાખો જોઈએ ને કેમ બોલ્યો તમારી છાતી જરા વજ્ર ની રાખો વજ્ર જ ગણિત્યું છે માનવભાઈ તમારી હારે મારી પહેલી શરત એ છે કે આપણા મારા પહેલી પસંદગી મારી રહેશો લક્ષ્મણીયા આપણને રજા આપે છે ત્યાં આપણને શું વાંધો છે અને એમ કરતા જો એ નહીં પણ છુર્યું તો બળજબરી થી એનાથી લગ્ન કરશું કારણ કે એમાં જ આપણે નહીં માંગણી તારી તલવાર નીચે માથું મૂકી તૈયાર થયેલા બલિદાન ના બે વકરા છે છોકરી આ તો જરા
દેખાવ આવો લાગે છે, બાકી વીરતા તો ધરતી ના ઠેકવા તોડી નાખે. જરા રંગિયા માં આવીને જોશો તો ખબર પડશે કે વીરા આયરના મળ ના દીકરાના સાથ પાડ્યા છે. સાથ પાડ્યા આખું નથી આવું અમારાથી ધ્રુજે. અરે અમને પડવા માટે કઈક પીપળા છે. હું અમને ક્યાં પૂછવા વાળી હે? અરે તું ન પડી તો અમારે ખેસડે મારી. એક ડોલા નો ઘા કરીએ તો સાત બાઈ નું ઉભ્યું કરીએ. અમે ઢુકાળિયા બના દીધી ને. તું કોણ અમારી સામે મંગવા વાળી? તમે જરા ગભરાશો નહીં, હું તમારી સાથે ઉભો છું. જો એ કોટવાળી કરશે, જો એ કોટવાળી કરશે તો જવાબ હું આપીશ. આટલી છૂટ મળ્યા પછી એને ન પરણે ને એનો જ દીકરો થાય. હવે તમારે દીકરા સમય કે બાપ એ નિરાતે થજો. પત્ર મને મારો પેલા નસીબ અજમાવા દેવા દો. હે શિવા આયર ની સદગુણી છોકરી, તમારું શુભ નામ? અત્યારે તૈયારી કરું છું. આટલા તમે મારી વાત તો સાંભળો. આગળવાનું હલકી ગયું. હીરાદે ચાલ મારી સાથે. મહેમાન બો તમે મકમ રહેજો. તમે હું કામ ઉભા જાવ ને? તમે તમે લીધા સિવાય અહીંયાથી જવાય જ કેમ? પણ મારી મરજી ના હોય તો? તારી મરજી હોય કે ન હોય મારી મરજી છે ને. નહીં પડો તો હું તારું હરણ કરીશ. મારા ઘરના ઓરડામાં પૂરી દઈશ. તારું ખાવાનું બંધ, પીવાનું બંધ, બહાર જવાનું બંધ, બધું બંધ, બંધ ને બંધ. નિર્લજ નીચ બોલ, તારાથી બોલા એટલું બોલ. પણ તારા બોલ તને એક દી ભારે પડશે. હે તમારા જેવા હરાયો ડોરોએ તો આ જમાનાની હવા બગાડી નાખી. સુધારવી પણ મારા હાથમાં છે. હું ક્યાં નો જોતો હતો કે તું આવી ગઈ છો, પણ આજે તારો ભાઈ જીતે ચડ્યો છે. બહુ હાથતા હાથતા બળદ ની બે જોડ બધા કાઢી અને ઘઉં ના ક્યારા પાણી માં ડુબાડ નાખ્યા. ઈ ખરું હતા, પણ ઘરાનું તો તમારે જવું જોઈએ ને. કાકા ને હું નથી કે તમને ક્યાં ખબર નથી મારે હવે જવું છે. સાચો બેટા, કરશે કુટુંબ છે, બોબેદાર થોડું, કાકા દાદા ભાઈઓ આખા નગિયાણામાં આપણા ગંડો સંપ જોઈ આરો ભરી જાય છે. ગંડો તો જેવા સાત ભાઈઓ અને તું એક બહેન,
છતાં આખા ઘરનો ઢસડો તારે કરવો પડે છે. ચાર ભાઈઓ તો ઢોર સંભાળે છે અને બે ભાઈઓ રક્ષા કરે છે અને એક ભાઈ તો ખેતરમાંથી માસો ઉદ્યોગ કરતો જ નથી. હવે એકાદ ભાઈ ને ભણાવી દઉં તો મારા માથેથી ઘરનો ભાર હલકો થાય. હલકો થાય નહીં પણ હલકો થઈ ગયો. અરે પણ નહી હાથ પણ નહી વાત નહી ખબર. તમે રોજ કહેતા હતા ને કે ઘોડાને થી આપણા ઘરના કામ થતા નથી અને વળી ઘોડાને પડી જશે તો આપણું શું? એટલે વિચાર કર્યો કે બેન ને જરા આરામ આપવો જોઈએ. પછી ચૂલો અળગાવવા વાળી પણ જોઈએ ને. અમે એમને રખડું કહેતા હતા ને. અમે તો આપ કરમી છીએ. અરે મારે તો લગ્ન ના લાવા લેવા હતા તો હજી ક્યાં વહી ગયું છે? માંડા હું કે સવાઈ ને કરો ગઈ હતી.
મુકામની ગભરાઈ ગઈ હતી. જોતો નથી કેવું બોલે છે. આ ભૂતનાથ મહાદેવ ની અહીં ભેકા ભોંકા છે. તો પછી તારા હાથા પાસે બેહી રહ્યો હતો ને? વિચાર તો મારો એવો જ હતો, પણ કહે કે લાખા ને મળવા બેઠી હતી. થઈ શરૂઆત પાછા ટાળા શરૂ કરી દીધા. હા ઘોડા દે, આજ ઈ ડાયલા આપણા જીવન નું ઘડતર બનશે. ઘોડા દે, હવે તો વિયોગ નથી સાહેબ, પણ એમાં હું શું કરું? અને તો મારી વાત મસ્કરી જ લાગતી હશે. તારી વાત તો જેવી છે બરાબર છે, તને તો મારી વાત મસ્કરી જ લાગશે. કારણ કે ભૂતનાથ મહાદેવે તને એક માલધારીની કન્યા બનાવી છે, જ્યારે મને અને ગરીબી દીધી છે. તારો બાપ નગિયાણાની નાતનો પટેલ છે, જ્યારે હું મોટી મારામનો એક નાનકડો મજૂર છું. તારો બાપ જીવે છે, જ્યારે હું જન્મતા જ વૃદ્ધ છું અને નાનપણમાં જ મારા મા અને બાપને કુમારી બેઠો છું. નાનકડો ઘર, મોટા ભાઈ કાળુ અને ભાભી રૂપાંતર આખો દિવસ કાળી મજૂરી કરી અને રોટલા રળી ખાય છે. તો પછી મારા જેવા કંગાળની વાત તું મસ્કરીમાં ઉડાવે એમાં નવાઈ શું? ભાઈ મૂંગો રહે લાખાથી, તું આવું બોલી અને મારા હૃદયને દુઃખ ન લગા. મારા મનમાં વિચાર તો એવો થાય છે, લાખાથી અને ગોરાંદે જુદા નથી. મારા મનમાં વિચાર તો એવો થાય છે કે ઝટ તને પરણી જાઉં અને તારા ખેતરે ભાત પહોંચાડવા આવું અને મારો લાખો ગોરલ ગોરલ પાછો કયો અધીરો થઈ ગયો. ઘડીકમાં તું અરખ ખેલો થાય છે અને ઘડીકમાં તું ખીજાઈ જાય છે, એટલે એ તો સમજી શકે છે આ લાખાનો જીવકર મારા હાથમાં છે એમ જ ને. લાખા આજે અહીં બેસ, ભૂતનાથની સાથે આપણે આપણા હૈયાની ગાંઠને આજે મજબૂત કરીએ. એટલો નીચે તો આજે હે ભૂતનાથ મહાદેવ, હું તારી સાથે કબૂલ કરું છું કે લાખો મારો છે અને હું લાખાની છું. અને હે ભૂતનાથ મહાદેવ, હું તમારી સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું કે હું ગોરણનો છું અને ગોરણ મારી છે અને આજ થી આ લાખો અને ગોરણ મળી એક નવો સંસાર ઉભો કરશે. અને મળી ન દેખાય છે ભગવાન છે બરાદે માં શું જોઈ રહ્યો છો? તમે તમારી વધારે પડતી બર્મણસાની કુવારી જોઈ રહ્યા છો, દીકરી જાતને વધારે પડતા લાડ લડાવવાના પરિણામ જોઈ રહ્યા છો. ગોરાંદે ગોરાંદે ફેર જા, ગોરલ સાથેની જૂઠ આજે હું નજર નજર જોઈ રહ્યો છું. હું એ જાણવા માંગુ છું કે ગોરલ અને તારા દિલની ભાવના શું છે? એ કે જે ભૂતનાથને શક્તિ ઉપર છે, એ જે કાનુડાને રાધા ઉપર છે, એ જ આ લાખણસિંહને ગોરાંદે ઉપર છે. અટકાવી દે, અટકાવી દે તારી ભાવનાના પ્રવાહને. ગોરાંદે એક માળ ધારીને ગયા છે, અરે છતાંય પણ એનામાં એક માણસનો દિલ છે. માળ ધારીના ખોળે કંગાલે શક્તિ નથી. અરે આ ભેદભાવ તો મનુષ્ય સર્જ્યા છે, પણ આખરી વિષમો સંસારમ છે. વીરા વાગડિયા સામે વેપારથી બોલનારા ધમ ખબરદાર, આગળ વધતી જવાનને ત્યાં જ અટકાવી દે. હું પંચનો પટેલ છું. અરે તો હું પણ એક આઈનો દીકરો છું. અહીં તારી દયા કોઈ નહીં કરે. અરે મંદિરમાં બેઠેલા ભૂતનાથ મારા સાથી છે. અરે તો કાંઈ કરવા નહીં, ઇતિહાસના ચોપડિયા લાખણસિંહનો નામ અમર રહેશે. છે તો લે કર નામ અમર. કપરાના મંડાણ એટલા બધા વધી ગયા છે કે ગરીબ નો આયખું દિવસે દિવસે વધતું જાય છે. આપણને દુઃખ તો શું છે? મન થી વિચાર કરો તો આપણે જેટલા સુખી છીએ તેટલા અમીરો પણ સુખી નથી. આપણે મહેનત મજૂરી કરીને ખાધેલું પચાવી શકીએ છીએ, જ્યારે અમીરો તો ગાદી તકિયા પર બેઠા બેઠા એને ખાધેલું પચતું નથી. આપણે શરીરને નિરોગી રાખી શકીએ છીએ, જ્યારે અમીરોને તો વૈદ્ય અને હકીમોના ઉપાય કરવા પડે છે. જ્યારે આપણે નિરાતે ઊંઘી શકીએ છીએ, ત્યારે અમીરોને તો અનેક ચાકરીવાળા હોવા છતાં પણ તેની ઊંઘ આવતી નથી. અમે તો તમારી જાત સિવાય બીજા બધા દુઃખી જ લાગે છે. જો આનો મે રોજો ખરી જાય છે, હજુ લાખો આવ્યો નથી. એ પણ તમારો ભાઈ છે ને, અમારે જેમ ગામ નો ચોરો મળો ને એને ખેતર નો સેડો મળો. તારું કેવું સાચું છે, જો લાખો નવો તો
ખેતર હું ન સંભાળી શક્યો તો આજે લાકડાને મોડું કેમ થયું? કોઈ ભાઈબન મળી ગયો હશે એ જોવાની આલી જાય છે એટલે એકાદ ચોટું એના ગળામાં નાખવાની જરૂર છે। ભલે પણ એ આજે મોડું કેમ થયું? આપણે ત્યાં ગરીબ આયરાણી કઈ રસ્તામાં તો પડી નથી। જો લાખાણ તમે નહીં કરો તો બીજો કોણ કરશે? અરે આપણા રે સિવાય એનું બીજું છે પણ કોણ? તમે એને નાનપણથી મોટો કર્યો, એ એને માના વાથી ઉછેર્યો, જો હવે એનું ઘર બંધાય તો આપણને હેરાન થાય। ઘર વેચો, ખેતર વેચો, પણ એ કાયદાની તો જરૂર લાવો। એટલે તું એમ માને છે કે હું લાખા માટે કાંઈ નથી કરતો? હું લાખાને જો લાખાને કહું છું કે ઘર ઘર કે ખેતર વેચવાની વાત કરું છું તો લાખો મને કહે છે કે બાપાની આટલી યાદી તારે રાખવી નથી, મારે લગ્ન નથી કરવા। તો બોલે એને વેવાની કે ખબર છે? મોટી મારવાના આયરો કે છે કે જુવાન કાંધો તર જેવા ભાઈ હજુ રખડે છે। ભલે ને વાતો કરે, સમય આવે સજના બધું ઠીક કરશે। સર્જન હાર તો અત્યારે છે જ ક્યાં? આ ધરતીનું સર્જન કર્યા પછી એ સર્જન હારની મતિ મુજાઈ ગઈ છે। વધતા જતા જુલ્મોને અટકાવવાની એ સર્જન હારમાં શક્તિ રહી નથી। ગરીબોના આંસુઓ લૂછવાની ભલમણ સાઈ એ સર્જન હારમાં રહી નથી, એ તો જુએ છે માત્ર પોતાની લક્ષ્મી। હા હા આંસુ તારી લાખામાં લોહી, તારી ભાગી લોહી વાળી। હા લાખા, કોઈ અરે ઝઘડો થયો? એ તમે બધું પછી પૂછજો, પહેલા જલ્દી કોઈ વૈદ્યને બોલાવો। તું એને સંભાળજે, હું હમણાં જ આવું। એટલે હું કહું છું કે સર્જન હાર પોતે જૂનું થઈ બેઠો છે। લખા તને આજે ભૂત વર્ગો એમ કેમ બોલે છે? સાચે સાચું કહે, શું વાત છે? ગરીબી અને અમીરાતનો ભેદભાવ અને એ ભેદભાવનો કરનાર સર્જનહાર પોતાના સ્વાર્થના માટે આ દુનિયાનો સર્જન કર્યો અને ગરીબોને આગે મૂકી અને અમીરોના સન્માન કર્યા। ગરીબોને પોતાના પગની ધૂળ બનાવી અને અમીરોને પોતાના મસ્તકના મુગટના હીરા તરીકે ટાંક્યા, એ ભેદભાવનો એ જ છે કરનાર સર્જનહાર। આખા તારા માથામાંથી લોહી ટપકે છે, ટપકવા દે, ટપકવા દે ભાભી। આજે લોહીનો એક એક ટીપો ભગવાનના દરબારમાં ગરીબી અને અમીરાતના ભેદભાવને સાફ કરશે। પણ આ ફટકો ભાર્યો કોણે? આખરે કોની હારે કજ્યો કર્યો? નગિયાણાના પટેલ વીરા વાઘડી હારે। પણ કજ્યો કરવાનું કઈ કારણ? એની દીકરી હારે મારો હાચો પ્રેમ। શું વાત કરે છે લાખા? આ હીરાણીમાં જેનું રૂપ વકરા છે તે વીરા વાઘડીયાની ઘોડાને? હા હા ભાભી, એ જ ઘોડાને એક દિવસ તારી દેરાણી થશે। માલધારીની નજરમાં નથી। તારા માટે એક ગરીબ ઉપર આવો જોનું નાશ હોવે। એનાથી પહેલા તારા દિયરનું એક વચન સાંભળી લેજે। અગર જો વીરો વાઘડીઓ તારો અપમાન કરશે
તો ભાભી તું આ તારા વિયરને નહીં રોકી શકે માટે જે પણ કઈ પગલો ભરે તે હંમેશા વિચારીને ભર અરે લાકા જેવો દિયર મારી પડખે ઉભો છે ત્યાં પછી વિચારવા જેવો છે જ જો હવે તો ઈ જ ઘરા દે મારા લાકાજીના ઘરના પાણી વરસે વરસે ને વરસે અને ભૂખના પાદરના મંદિરે હતા અચાનક આવી ગયા અને બધું જાણી ગયા હવે તો હું મારા હાથાને કહી દઈશ કે મારો માગો લાકાની આરે રાખે ચોગણી જેવું તમે કોણ છો અને અહીં પહેલી જ વાર આવો છો હા પહેલી જ વાર આવું છું અને આ ઈરાણીમાં જોગણી પેદા થઈ છે તે પહેલી જ વાર જોઉં છું તમારી સુરતની ઓળખાણ વગર હું તમારી સાથે વાત કરવા નથી માંગતી પહેલા અહીં કહો કે તમે તમે કોણ છો મારી ઓળખાણ આ ભાગલી આપશે આ તો મારા લાખાની ભાગલી એ તમારી પાસે ક્યાંથી આવી સાચું કહો તમે કોણ છો આ પાગડી બાંધનારની ભાભી પાગડીના પેચ ના કેમ જીલવા તે શીખવનારી પરંતુ પાગડીનો બાંધનાર પેચ નાખતા ભૂલ્યો અને ભાભીની શિખામણ શરમથી ધંકાઈ ગઈ એટલે શું તમે લાખાની ભાભી છો તમારા લાખાના મોઢે તમારા ખૂબ વખાણ સાંભળ્યા છે આવો આવો મારી પાસે આવો નહીં તમારા જેવા માલધારી પર અમારા જેવા ગરીબને પણ છાયો પણ ન પડે એટલા માટે હું અહીં ચીક છું તમે તો એવી વાત કરો છો કે ઝઘડો કરવા આવ્યા હો ભાભી એની મુલાકાતમાં આટલો બધો ક્રોધ નસો કે જે દિયરને મેં નાનપણથી મોટો કર્યો જેની મા બની એનો ઉછેર્યો એનો લાલન પાલન કર્યો એ દિયરના હૃદયમાં ટાઢા દામ દેનારી ઉપર કઈ ભાવી ક્રોધે ન ભરાય જુવાન જીવને ભરખી જનાર છોકરી ઉપર કયો આત્મા ક્રોધે ન ભરાય હું ક્રોધથી બહાર બતાવો છો પણ હૃદયમાં તો ઝેર રાખો છો શું આ છે તમારી ભાવના શું આ છે તમારો હાલ અગર જો તમારી સાચી ભાવના હોય તો સુગમે તમારા આતાની લાકડીનો વાર મારા લાખાને દેહ પર પડે મારા લાખાના દેહ પર માર આ પાઘડીનો ભેદ જરા ઊંચો કરી જો તો તે દોરીથી બીજારો છે લાખા લાખા હવે લાખાની દયા ખાય છે મારા લાખાના માથામાંથી લોહીના ધોળિયા વહી જાય છે ત્યારે અહીં તો શણગાર સજાય છે મારો લાખો ઘોડા દે કહીને ગાંડો બન્યો છે ત્યારે અહીં તો ઘોડા દેના કંઠમાં રણકાર શોભી રહ્યા છે શું મારે લાખાની જિંદગી ભરકવા માંગુ છો બાપીજી બાપીજી આ તમે શું બોલી રહ્યા છો હું તમારી દેરાણી ભૂતનાથની સાથે આ હાથ લાખરસીને સોંપનારી બસ ખબરદાર ભૂતનાથની સાથે બદનામ ન કરો એક સ્ત્રી સામે સ્ત્રી ચરિત્ર ન અજમાવો અત્યારે મારા લાખાની હાલત ભાભીજી હું લાખાને મારો દેવ માનું છું અને એની શરૂઆત તમારી નજર સામે જ કરું છું આ લાખાની લોહીનો મારા કપાળે તિલક કરું છું અને આ લાખાની પાઘડીને ચૂંદડી માની અને હું ધારણ કરું છું અને જે હાલત લાખાની થઈ એ હાલત તારી થઈ જશે
ગરીબોની એવી હાલત બનાવવા માટે તો ભગવાને તમને લક્ષ્મી આપી છે. પણ અટકી જા ગરીબોને હેની નજરે જોનાર અમીર અટકી જા. કેદર તારી અમીરાતના પાયાને ગરીબોના રૂપે નીકળતી રહાય તારા અમીરાતના પાયાને હાથ વજાવી દેશે. કહું છું કે બહાર જા, એક તો ધક્કા ખાને બહાર જવું પડશે. હું તારી દીકરીનું માગું કરવા આવી છું. પણ તારે તો મને ભાગેડું કલંક લાગે. જો એમ થાય તો મારા બાપ ની આપણું ધૂળમાં મળી જાય. હું તો મારા બાપ ને બતાવવા માંગુ છું કે લાખો એક મર્દ નો દીકરો છે. એ ચોર નથી કે મારી ચોરી કરી જાય. એ લૂંટારો નથી કે લૂંટી જાય. એ તો હજાર વાયરો ની વચ્ચે હાથ પકડનાર એક માત્ર નો બચ્યો છે. પણ ગોરણબા, લગ્ન ને માત્ર હવે ચાર દિવસ ની વાર છે. એટલી વાર માં શું કરશો? હું પણ એ વિચાર કરું છું ભાભી કે આટલી ટૂંકી મુદત માં હું શું કરી શકું. ભાભી ભાભી તમે મને મારો પકડાવો ને. માર્ગ હું બતાવું બહેન પ્રેમીદા, માર્ગ હું બતાવું. તું કહે તો માનવાનો તોરણ તોડી નાખું ને કહે તો હું રત્ન ને રગદોડી નાખું. ભાઈ ભાઈ તો કહે લાકા ને બોલાઈ આવું. તો કહે રત્ન ને ગુમ કરી દો. અરે બધી વાતે ના 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 તો તું તારા ખુદા માસુડા પાડે છે. અરે બેન તારા આંસુ એ દેખ ટીપું મારા હૃદય ને બોલવી નાખે છે. છતાં પણ આપણે બંને આ ઘરમાં પડ્યા છીએ. તૈયાર થઈ જા બાપ, આલે બાજવા તૈયાર. ભાઈ તમે બંને મળી અને બેન નું મોત શું કામ બગાડવા તૈયાર થઈ ગયા છો? નહીં બેન નું મોત બગાડવા નહીં પણ મોત સુધારવા. કહી દે કે અમે જ્યાં સુધી તને તારા મનગમતા ઠેકાણે નહીં પહોંચાડીએ ત્યાં સુધી અમને સ્ટેન્ડ નહીં આવે. જો તને તારા ઠેકાણે નહીં પહોંચાડીએ તો અમે અમારો જીવ આપી દઈશું. ખમા મારા વીર, ખમા. 100 વર્ષ ના થાવ બાકી ફૂટે જા બેન ના ત્યાં આવે ઠીકડું નહીં દેવાય. બહેન નું દુઃખ આવે મારાથી નથી જવાતું. બોલા વાતાને અત્યારે તોડ કરવો છે. છાનો તોડ કરવો છે? આતા લગ્ન નહીં થાય. આપણે રત્ન ની ચુંદડી પાછી મોકલી દો. આતા આ લગ્ન કદાપી નહીં થાય. હવે મૂંગા કરો મૂંગા, તમારા જેવા રખડું છોકરા ના કહેવાથી શું લગ્ન થશે? અંગણિયા લખમણિયા વિના વાગડા ની આપું નહીં જાય. એને આ કુળ ની ભજેતી નહીં થાય. જે આપણું કુળ જ ભજેતી ના ભાગે ચડ્યું છે કે આપણું કેવી અને ભજેતી કેવી. અરે જે ઘરમાં બેન ના આંસુ પડતા હોય ત્યાં અમારી બાપ ની મર્યાદા કેવી? હા વાહ વાહ. છોકરાઓ તમે બાપ ની મર્યાદા ભૂલી જાઓ છો. આપણું છોકરાનું લખડું અટાયું છે ને. છોકરાઓ તમે મારા કુળ માં પથ્થર પેદા થયા છો. ફેંકી દે પથ્થર ને કે ઠેસ માં બનાવે. લખમણિયા ચાર બાંધ ઘાસડા ને પોટલા આ કસાઈકુળમાં રહેવા કરતા તો ચાલે જવું સારું. અરે આતા જે ઘરમાં બેન ના આંસુ પડતા હોય તમારા બેન ના આંસુ ધનો પણોત કાઢી ને મારે જવાનું છે. તમારે મારો છે જે વાળમાં તમે બેઠા છો ને એનામાં અમે પણ ગુડાણા છીએ. ભગવાને પણ શું બાપ જાપ્યો છે. ચાલે જવે જી. આતા આંખો લાલ કરવાની કઈ જરૂર નથી. અમારી લાલ આંખ જોઈને ડરી જાય છે ગરીબ ગાય જેવી દીકરી. અમે તો આખલા છીએ આખલા. શીખડે ચડાવી દઈશું. લખમણિયા ચાલ, જે ઘરમાં બહેન નો આત્મા દુભાતો હોય એ ઘરમાં રહેવું નથી. ચાલ. એટલે શું તમે ઘર છોડી જવા માંગો છો? કેમ કઈ આપણો વિચાર છે? એકદમ મારી આત્મા ધજક રાખ્યા ઉપરથી ભાર જોઈ છે. અમે પણ કેમ ભાર જબરીથી માંગીએ છે? ચાલ હિંચકી ચાલ. હા હા જા ચાલે જાઓ. તમારાથી જવાથી મારા ઘરમાં કઈ ઓછો નહીં થાય. હજી બાપ ને આપણું જાળવે એવા પાંચ બેટા છે. તો અમે પણ ક્યાં ચોરી કરીને જઈએ છીએ? તમારા માટે બધી સગવડ કરી જઈએ છીએ. ચાર કાંધિયા ને એક ડોણી વાળો રામ બોલો ભાઈ. જાઓ ચાલે જાઓ. જઈએ છીએ. આ તને આપણું કઈ કાઢી નાખ તારું ઘૂંઘટીઓ. હિરકી કાઢી નાખ ઘૂંઘટ. આતા અમે જઈએ છીએ, અમે અમારું નોખું ગુણ વસાવશું અને ત્યાંના સરપંચ પણ તમને બનાવશું. અમે નવો ગામ વસાવશું અને ગામનું નામ પાડવા તમને બોલાવશું. ત્યાં એક નવો કુવો ખોદાવશું અને કુવામાંથી પાણી તમારા હાથે કઢાવશું. ચાલો જાઓ. આજથી ચોથા દિવસે તારા લગ્ન નક્કી કર્યા છે. બેટા ખુશ થઈને
ભરત આજે તો ધોરાજી ની આખી બજાર ખરીદી લાવ્યો છો દાગીના લુકડા એટલા બધા લઈને આવ્યો છું કે તો જોઈને રાજી રાજી થઈ જશે મોટા મોકો છે બેટા ભરત ધોરાજે આતા આજે તારા હરું આખું બજાર ખરીદી લાવ્યા છે એ જોઈને તારે તો રાજી રાજી થવાનું છે લાખા તું મને માફ કરજે આ તારી ગોરલ આજે મંગળ ફેરા ફરશે હૃદયમાં માનેલા લાખા ની હારે હમણાં જ ગામની મંત્રીઓ અહીંયા આવશે અને મારા હાથે કંકુના સાથી આકારશે અને ગોરાંદેના શરીર પર પીઠીના લપેડા થશે પણ તે પહેલા આ ગોરાંદેનો આત્મા સ્વર્ગને પંથે જશે લાખા 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 તારા વિના આજે આ ગોરલ ગાડી બની ગઈ છે જિંદગી બરખી લીધી અને હવે કહે છે કે લાખો મારો છે આ લાખાની ઈચ્છાઓ લૂંટી લીધી અને હવે કહે છે કે લાખો મારો છે લાખા મેં તારી જિંદગી બરખી લીધી લાખા ચૂંદડી નથી પણ ગોરાંદેના મરદાનું કફન છે મેં ભાભીને હું અપમાન નથી કર્યું પણ તેમને તો ભાભી કહીને મેં સંબોધ્યા છે એ બધે તારા ખોટા બહાના છે આજથી ચોથા દાડે તારી જાન આવશે અને મંડપમાં ફેરા ફરી અને તું તારા સાસરે ચાલી જઈશ પછી આ જીભની મીઠાસ સા કામની લાખા લાખા તું મારી આંખ સામે તો જો એમાં પણ તને લાખો દેખાશે મારે વાડે હાથ પોકારી કે કહી રહ્યું છે કે લાખા લાખા મારા લાખનજી ગોરલ ગોરલ તને હજી પણ વિશ્વાસ ના આવતો હોય તો તું આજે તલવાર લઈને આવ્યો છે તો એ તલવારથી મારું માથું ઉડાવી દે અને એમાંથી જે લોહી નીકળશે એને પૂછીશ તો એ પણ તને કહેશે કે લાખો મારો છે અને હું લાખાની છું ગોરલ ગોરલ બસ ખબરદાર બને માંથી એકને પણ આગળ વધવાની જરૂર નથી કોણ રત્નો કોણ લાખો મારી દીકરાઓમાં રત્ન લાખો જીવતો ન જવો જોઈએ આતા તમે ચિંતા ન કરો આજે આ રત્નો પૂરો સાવધાન થઈને આવ્યો છે લાખોની લાશ આજે આ ઘરમાં પડશે અરે વાર છે દીકરા વાર છે આ લાખોની લાશ પડતા પહેલા તારા પાળવાની જગ્યા ગોતી રાખજે આજે આ લાખો પણ પૂરો સાવધાન થઈને આવ્યો છે રત્ન શું જોઈ રહ્યો છે લાખો જીવતો ન જવો જોઈએ ખબરદાર ત્યાં જ ઉભો રહેજે નહીં તારા તારી માં આગી નહીં થાય માં પથ્થરમાં ભરાવો છે અને ઉપર
તારા ઘરમાં ન હોય અરે તારી માફક દગાતી પીઠ પાછળ ઘા કરનાર હું નથી અરે તારા વાગણમાંથી અમારા સોરઠમાં ભાગી આવનાર તું એક શિયાળિયો છે હજી આ સોરઠી પટાઘરનો પાણી તે જોયો નથી દત્તા સોરઠી પટાઘરનો પાણી માપી લે અરે પટાઘરનો પાણી માપવાનો સમય તો મેદાનમાં આવશે રત્ના અત્યારે તો હું તને એટલો જ કહેવા આવ્યો છું કે આ ગોરાંદે મારી ચુંદડી ઓઢી ચૂકી છે અને તને વચ્ચે પડવાની હવે કોઈ જરૂર નથી લાખા જે બોલે તે વિચારીને બોલજે ગોરલ તો મારી છે એ તો માંડવામાં ફેરા ફરતી વખતે ખબર પડશે વીરા વાઘડિયા અત્યારે હું તને એટલો જ કહેવા આવ્યો છું કે તે મારી ભાભીનો અપમાન કર્યું છે તે આ લાખાની પાઘડી લોહીથી ભીની કરી છે તે એક આયરાણીનો અપમાન કર્યો છે તેનો બદલો ભોગવવા માટે તૈયાર થઈ છે આજથી ચોથા દાડે આ તારી ગોરલને માંડવામાંથી ઉપાડી ન જાઉં તો તું આ લાખાને નમાલો કહેજે અને લાખાના નામ ઉપર થૂંકજે રામખોર સભા મારો વાર ખબરદાર બસ ખબરદાર એક તકલુકા આગળ વધ્યા તો મોટી માર અને નાગેલના આયરો વચ્ચે જિંદગી ભરના વેરો બંધાશે મારી વચ્ચે પડનાર તું કોણ છે કાળો આયરનું નામ તો તમે સાંભળ્યું જશે હા એટલે શું બને ભાઈઓ સંપકરને લડવા છો નહીં હું તમને સર્વેને પડકાર કરીને કહું છું કે આ જડો ગોરાંદેની ચુંદડીનો છે માટે જેના કાંડામાં હશે તાકાત તે ગોરાંદેને લઈ જશે રત્ના ખરી ખબર તો ગોરાંદેના માંડવામાં પડશે હમણાં વચ્ચે ભણવાની કઈ જરૂર નથી ના શું જોઈ રહ્યો છે ઘાકર દબવાનો આવ રત્ના તારી માએ સવાસુર શેર ખાધી હવે સૂંઢ તો આવ મેદાનમાં લખા મેદાનમાં આવ હા હા લખા હમણાં નહીં ગોરાંદેના માંડવામાં હમણાં જવા દે મચ્છરને લાખા લાખા આજે આજે તું શું કહેવા માંગે છે કાઈ મને સમજાતું નથી મોટા ભાઈ હું એકલો જ માંડવે જવા માંગુ છું અને ફેરા ફરતી ગોરાંદેને ઉપાડી લાવવા માંગુ છું હજારો આયરોની વચ્ચે તું એકલો જવા માંગે છે એથી જ તમારે ખુશ થવું જોઈએ મોટા ભાઈ તમે હૈયે ધીરજ રાખો હું એ ગોરાંદેને ઉઠાવીને જાઉં અમે બધા તારી સાથે આવીએ તો તને વાંધો શું છે તો મારો કામ બગડી જાય આ તો આયરોનો ડાયરો છે સામ સામી તલવારો ખેંચાય અને લોહીની નદીઓ વહે પણ હું મારા એકના માટે આ બધું કરવા નથી માંગતો મોટા ભાઈ ગોરલ મારી ચુંદડી ઓઢી ચૂકી છે અને તે જરૂર મારી સાથે આવશે માટે મોટા ભાઈ મને જવાની રજા આપો લાખા લાખા તું આજે મને ગાંડો બનાવી દઈશ નહીં મોટા ભાઈ એથી પહેલા હું એક વખત જરૂર તમારી પાસે જીવતો આવીશ અને એ વખતે હું મારા દિયરને કંકુ ચોખા લઈને શા માટે જીવ મળે છે ભાભી આ લાખાના માટે આપ સુકન નહીં પણ સુકન છે જો જો આ કંકુ પડ્યું પડ્યું કેટલું ખીલી રહ્યું છે જો ભાભી આ ધરતી કેટલી હસી રહી છે ધરતી તાણે વીરને અને આ કંકુ ચમકારા કરે લાખો જાતો માંડવે અને ગોરાંદે નારી વરે તને તારી ગોરાંદે સિવાય બીજું કાંઈ દેખાતું નથી લાખા લાખા તું આ સમય જવા દે સમય આવે બધું ઠીક થશે શું કહ્યું આ સમયને જવા દઉં જો આ સમયને જવા દઉં તો વીરો વાઘડીઓ મને નમાલો કહે મોટા ભાઈ જો આ સમયને જવા દઉં તો મારી ગોરલ મને કહે કે ભૂંડી કરતા પ્રીતડી જોડી મારી ના જડી આ લાખાને લાનત હજો આ ખૂટલ થી કરી પ્રીતડી લાખા લાખા તું તારા ભાઈનું કયું માન અમે બધા તારી સાથે આવીએ તો સારું નહીં મોટા ભાઈ હું એકલો જ માંડવે જઈશ અને ફેરા ફરતી ગોરલને ઉપાડી આવીશ અત્યારે તો તમારે તમારા ભાઈની મર્દાનગીને વધારવું જોઈએ કારણ કે તમારો ભાઈ જાય છે વરવાળા લઈ હાથ એ ગોરલ ઊભી બારણે લાખો જાતો પરણવા અને તલવારોને તોરણે જા લાખા તું તારા હૈયાની હોશ પૂરી કર તારા ભાઈને પત રાખજે અને તારી ભાભીના શબ્દોનું પાલન કરજે આહી રાણી તું તારા હાથે તારા દિયરને કારના મોઢામાં શા માટે મોકલે છે નહીં મારો લાખો માંડવે જાય છે ગોરલ ફેરા ફરતી હોય અને તેને ઉપાડીને લઈ આવે એ જોઈને મારી છાતી ગજ ગજ ઉછળતી હોય ભાભી ભાભી હવે મને જલ્દી જવાની રજા આપો અને તમારા જ હાથે આ તલવાર અને કટાર બાંધી આપો સાબ લાખા ભાઈ મોટા ભાઈ તમે હૈયે ધીરજ રાખજો
હું તમારો નાનો ભાઈ છું અને તમારી આબરૂને કલંક લાગવા નહીં દઉં. આવ લાકા, અને તલવાર અને કટાર બાંધી દો. બાત બાંધી બેઠ કટાર અને તાણી કણકો દિયર. પત રાખજે તલવાર મારો માંડવે જાતો દિયર. માંડવામાં માંડજે રમત ચોપાટ અને દેરાણી લઈ આવજે આ તારી ભાભી જોતી વાર. અરે ઓ જોગ માયા, તું શું કરવા માંગે છે? અરે એ જોવા છે કે ભાયડી અને ભાયડામાં અકલ વાળું કોણ. તમારી આ ધોકા થી આજે પરીક્ષા કરવી છે. હવે નવા ઘર નો કંસાર જમીએ. ઉભા રહેજો, નકર બંધ વાળા ઘર મશીન વીતી નાખશે. Ha 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 ha
શું કરશું? હવે તો આપઘાત આપઘાત કરે તો ન માલો કે બીજો કઈ માર હું ગીતા ની ગુફા આવું કરે તો ન માલો કે હવે તું જ કે બાવા ને ન માલા બે માંથી આમ મોટું મારીને જે લોકો બંને સરખા છે આપણને જે માર પસંદ કરશે લેશું અત્યારે ઓ હવે સંસારે આધાર શું હવે તો આ બે ગોતો રકડી પડ્યા હવે મેં કઈ રંગો ગાડીએ ના ઓછે પડે ધ્યાન ધરીને આવે તો ખરો ખરા ખરનો ખેલ જોતે હવે છે આકા તમે ચિંતા ન કરો આજે આ રત્ન પૂરો સાવધ થઈને આવ્યો છે રત્ન લાખો પણ મર્દનો દીકરો છે એનામાં બોલ પડવાની પૂરેપૂરી શક્તિ છે એ બધી તૈયારી કરી નાખી છે માંડવાને ફરતે 50 આયરો ગોઠવી દીધા છે હવે હવાને પણ અંદર આવવું હોય તો આ રત્નની રજા લેવી પડે ચાલ રત્ન જોઈ લો તારી राते उन्मान मीनो લાખા
લાખા આજે તારિયા ગોરલ પાપના દબાણ થી સળગ્યા સજે છે પણ તારી મૂર્તિ ને હૃદયમાં રાખીને લાખા લાખા તું શું નહીં આવે આવશે આવશે બેન તારો લાખો જરૂર આવશે બધા બેન તમે કોણ છો મને ન ઓળખી હું તમારી ભાભી ભાભી કોણ ભાભી અરે ભાભી નથી કો બહેન અહીં ભાઈ ગુડાણો છે કોણ ભાઈ લખું આવે શું તારી ચુંદડી ને કણક ન લાગે એટલા માટે બેન આ કરવું પડ્યું તો પછી લાખો ક્યાં છે આવશે ઘડી બે ઘડી માં હમણાં જ આવશે ઘડી આવ્યો ઘડી જો જો બેન ગોર મહારાજ કન્યા પધરાવવા માટે ભરાડા પાડી રહ્યો છે ભાઈ ભાઈ હવે મારું શું થશે અરે થશે શું બેન આપી દે તારી ચુંદડી મને પછી હું જોને માંડો છે હા વાહ હવે એક કામ મારું પૂરું થઈ ગયું હવે મને વાંધો નહીં આવે ચાલ હવે મને ભાવના બંધ કરી લેવા મારા લાખા ને
ખબર ન પડે એ સારું કહેવાય અને પાને તને છેવાતી ગોરલ ગોરલ હું આવી ગયો છું ચાલ તારા હાથાની અને રત્નાની આંખમાં ધૂળ નાખી અને તને લેવા આવ્યો છું ચાલ જલ્દી ચાલ નહીતર ફાની થઈ જશે ફાની લખા લખા ફાની તો થઈ ચૂકી છે એ લખા લાકા જાણશું જા હવે મીઠી વેળાઓ વહી કહી તારી ભેટ ફેરવીને બાદ અરે તો લાકા આજ લોહી વાળી થઈ નહીં નહીં ગોરણ જો જો એ તો ખપેલો ફાટતો સહેજ ઉજેરો થઈ ગયો છે તું ચાલ જલ્દી ચાલ કન્યાદાન લઈને જાશું શું બોલે છે ગોરલ શું તારા હાથા આપણને કન્યાદાન દેશે શું કામ નહીં દે હું છું તું છે તારી સાથે આજે આ ભવાની ની સાક્ષી છે કન્યા પધરાવો સાવધાન ગોરણ જો કન્યા પધરાવવાની તૈયારી થઈ ચૂકી છે તું ચાલ જલ્દી ચાલ લખા ઉભો રહે આપણે આજે આ ભવાનીની સાક્ષીએ ચાર ફેરા ફરી લઈએ ભલે ગોરણ તારા હૈયાને હોસ પૂરી કર રત્ના મારી દીકરાવાળામાંથી બોલતો અવાજ આવે છે તારો બાપ દીકરા ભાઈ ભેળા હારે ભાઈ ના લગ્ન તો તે ઘણા
ને તો હું રોકી રાખું છું. રત્ના, થોડા દિવસે તારો નાક કાપી અને જાણું છું. રત્ના, તારી માએ સવા શેર સૂંઠ ખાધી હોય તો આજે મોટી મારણ ના રસ્તે આ નાખો તારો સામેલો કરશે. રામખોર ચાલ્યો ગયો. રામખોર તું ત્યાં જ ઉભા રહેજે. ભાઈ, શા માટે તમે લડી રહ્યા છો? હું તો હવે ઘણી બે ઘણી ની મહેમાન છું. ઘણી બે ઘણી ની એટલે તને શું થયું છે? ખપેડો ફાડનારી લાખરસી ની કટાર મારા પેટમાં ઉતરી ગઈ છે. અફસોસ, રામખોર જતા જતા મારી દીકરી નો જીવ લેતો ગયો. ખબરદાર હતા રામખોર ને મારા સાંભળતા એક શબ્દ પણ કેશો નહીં. લાખો તો માર્ગ નો દીકરો છે, મારા મન થી માનેલો મારો દેવ છે. ખરો છે બેટા, મેં વગર વિચારે ભરેલા પગલા નું પરિણામ આજે મારે નજર નજર જોવું પડે છે. વીરા હતા, વીરા હતા. તું બોલી સુરણ હરામખોર, તું બોલે છે ને મને જીવ ચડે છે. મારા રાત્રે મારી બેન નો જીવ ગયો હરામખોર. મારિયા મારિયા, આમાં રત્ના નો કઈ દોષ નથી. જો દોષ હોય તો એ મારા કર્મ નો છે. બાકી રત્ના ને કઈ કેસો નહીં. મારે વૈદ ની હવે જરૂર નથી. પેટમાંથી કટાર કાઢી લો તો ગોરલ જરૂર બચી જશે. તે મને જીવતે જીવતો જીવન દીધી. મરતા મરતા તું મારું મોત બગાડવા તૈયાર થયો છે. હું એમ નહીં થવા દઉં. લાખા લાખા, તો તારી ગોરલ હવે જાય છે. તારી સાથે ચાર ફેરા ફરી ચૂકી છે. બીજા જન્મમાં ગોરલ તારી થશે. ગોરલ ગોરલ બેટા, તે આ શું કર્યું? ખડાને પેટમાં ઉતાર નાખી. ગોરલ બેટા, ગોરલ રાણી, હું તને નહોતો કહેતો કે તું તારા બિયરને કાના મોઢામાં ન મોકલી, પરંતુ તે મારું કયું માન્યું નહીં, તેથી આજે આ વખત આવી પહોંચ્યો. તમે ચિંતા કરશો નહીં, મને વિશ્વાસ છે કે મારો લાખો જરૂર ગોરાદેને ભરીને જ આવશે. ભાભી ભાભી, જો તારો દિયર લાખો આવ્યો છે, તારો દિયર લાખો આજે વિજય મેળવીને જ આવ્યો છે. લાખા તું આવ્યો તો પછી ગોરાને ક્યાં? તે મારી પાછળ આવે છે. વીરા વાઘડીએ તેના હાથે જ ગોરાદેની છોકરી ઉઠાડી છે. વીરા વાઘડીએ એના હાથે કન્યાદાન દીધું તો ગોરાદેને તારી સાથે આવવામાં વાંધો નથી. મોટા ભાઈ, એનો ધર્મ લોપાતો હતો, એટલા માટે હું આગળ આવ્યો છું અને તે મારી પાછળ આવે છે. નહીં નહીં લાખા, તું અમારાથી છુપાવે છે. મોટા ભાઈ, તમારાથી છુપાવવાનું કારણ શું હોઈ શકે? લાખા લાખા, આ શું તારી પેટ લોહીવાળી? ભાભી ભાભી, એ તો ખપેડો ફાડતા સહેજ લોહીનો ઉઘેડો થઈ ગયો છે. લાખા, એ બાંધેલી કટાર ક્યાં? કટાર કટાર,
ઘટાર ક્યાં છે? અને હું પણ એ જ કહું છું કે ઘટાર ક્યાં? ભાભી ભાભી ગજબ થઈ ગયો, તારી કટારે તો કાળો કેર વર્તાવ્યો, લાગે છે કે ખપેડો ફાડનારી કટાર ગેટ માંથી નીચે સરી પડી હશે. બરાબર છે, હવે મને ખબર પડી કે કોરલ આવા તૂટક શબ્દો કેમ બોલી રહી હતી. ભાભી ભાભી કોરલ મને કહેતી હતી પણ હું હરખમાં આવી અને કાંઈ સમજી શક્યો નહીં. ભાભી ભાભી ગોરલે મને કીધો કે ભાભી ગોરલે મને બીજી વખત કીધું કે લાખો જાશે ગોરલ ની પાસે, જા મારી ગોરલ ત્યાં જા લાખો ગોરલ લખા લખા. રત્ના રત્ના જવાના કોમમાં કોની બળતી છે? એ બળે છે દિલથી બળતા દિલની નેહ, લાખા કણે ગોરલ આજે બળતી એની ચેહ. સૌ સૌ ગાઓ સામગા એક ન લાગ્યા સંગ, આજે આ લાખો આવ્યો જાવા કોમને સંગ. ગોરલ ગોરલ તું મારે જ રાખજે, જુદીને કરીએ પ્રીત, મેરા ધસું સ્વર્ગમાં આપણી પૂરી કરશું પ્રીત. ગોરલ યાદ છે ને તે દિવસે તે કર્યો હતો કે તારા લાખની જાન મારા આગે નહીં પણ નડિયાના સુસાનમાં છૂટશે. તારી એ હોસ આજે પૂરી થઈ, મારો લાખો ગયો અને તારી ગોરલ ગઈ. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે.